ધોરણ 11 8 માટેનો ખૂબ જ અગત્યનો વિડિયો છે, એટલે કે ફર્સ્ટ એક્ઝામ, પહેલી પરીક્ષા 2024 માટે ખૂબ અગત્યનો વિડિયો થવાનો છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડિયોને સમજજો. શું કરવાનું છે? તો વિભાગ એ, એની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના એ તો તમને ખબર જ છે, વિભાગ બી ની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના એ પણ ખબર છે, પણ કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછવાના એ આપણને ખબર નથી. સમજો કે વિભાગ એ ની અંદર 10 પ્રશ્નો પૂછવાના છે, પણ આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછવાના છે એની આપણને ખબર નથી. વિભાગ બી ની અંદર 5 પ્રશ્નો પૂછવાના છે, એ પણ ક્યાંથી પૂછવાના છે એ આપણને ખબર નથી. એટલે ખાસ અગત્યનો વિડિયો થવાનો છે, ખાસ ધ્યાન આપીને સમજો. સૌ પ્રથમ આપણે વાત કરીએ વિભાગ એ ની અંદર 10 પ્રશ્નો, વિભાગ બી ની અંદર આપણને બધી ખબર છે, પરંતુ ફરીથી એક વાર ચેપ્ટર્સ જોઈ લે. તો પહેલા ચેપ્ટર ની અંદર વાત કરીએ તો પહેલા ચેપ્ટર માંથી 4 માર્ક્સ નું, બીજા ચેપ્ટર માંથી 14 માર્ક્સ નું, ત્રીજા ચેપ્ટર માંથી 17 માર્ક્સ નું અને ચોથા ચેપ્ટર માંથી 15 માર્ક્સ નું, એમ ટોટલ 50 માર્ક્સ નું આપણને પૂછાવાનું છે, પણ ક્યાંથી પૂછાવાનું છે એ નથી ખબર, એટલે એ પણ જોઈ લઈએ. તો સૌ પ્રથમ વિભાગ એ ની વાત કરીએ. હવે વિભાગ એ ની અંદર કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે, આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના છે એ પણ જોઈ લે. તો સૌ પ્રથમ આપણી પાસે ચેપ્ટર કેટલા છે? તો આપણી પાસે ટોટલ ચેપ્ટર છે 4. આ 4 ચેપ્ટર માંથી પહેલા ચેપ્ટર માંથી આપણને 1 વિકલ્પ, બીજા ચેપ્ટર માંથી આપણને 3 વિકલ્પ, ત્રીજા ચેપ્ટર માંથી આપણને 3 વિકલ્પ અને ચોથા ચેપ્ટર માંથી આપણને 3 વિકલ્પ, એટલે 3 3 3, એટલે ટોટલ 10 વિકલ્પો થઈ જાય. હવે કદાચ એવું બને કે એકાદ વિકલ્પ આમ તેમ થાય, પણ ખરેખર તો આ રીતે જ પૂછવું જોઈએ, તો જ પહેલા 4 માર્ક્સ નું આપણને ક્લિયર થઈ જાય. કારણ કે પહેલા ચેપ્ટર માંથી કેટલા 4 માર્ક્સ નું પૂછાવાનું છે, એટલે 1 વિકલ્પ 1-1 વાક્યમાં જવાબ અને 1-2 માર્ક્સ વાળો પ્રશ્ન પૂછાય, એટલે એના 4 માર્ક્સ થઈ જાય. પરંતુ એ વિભાગની અંદર જે 10 પૂછાવાના છે એ 10 માટે તમારે 4-4 જે ચેપ્ટર છે એના એમસીક્યુ તૈયાર કરવા પડે. હવે સમજો કે તમે પહેલા ચેપ્ટરને એમસીક્યુ તૈયાર કરી લીધા, હવે પહેલા ચેપ્ટરમાંથી એમસીક્યુ તૈયાર કર્યા હોય એમાંથી 1 પૂછાય, 2 પૂછાય, 3 પૂછાય કે 4 પૂછાય, જેટલા પૂછાય એટલા, તમે જો એ બધા જ તૈયાર કરેલા હોય તો તમને બધું જ આવડવાનું છે. એટલે કદાચ કોઈક સ્કૂલની અંદર એમ તેમ થાય, પણ આપણે 4-4 ચેપ્ટરના એમસીક્યુ તૈયાર કરી લેવાના, એટલે કોઈ મુશ્કેલી ન થાય. ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ, તો વિભાગ બી ની અંદર કુલ 5 પ્રશ્નો પૂછવાના છે. કેટલા પ્રશ્નો પૂછવાના છે? 5 પ્રશ્નો. એટલે આપણી પાસે જે 4 ચેપ્ટર છે એ 4 ચેપ્ટરમાંથી દરેક ચેપ્ટરમાંથી 1-1-1 આપણે 1 વાક્યમાં જવાબ પૂછાશે. પરંતુ જે ત્રીજું ચેપ્ટર છે મધ્યવર્તી સ્થિતિમાનના માપો, એની અંદરથી આપણને 2-1 વાક્યમાં જવાબ પૂછાય. એટલે દરેક ચેપ્ટરમાંથી 1-1 અને બાકીના કોઈ એકમાંથી 2, એટલે આપણે સમજી લેવાનું ત્રીજામાંથી 2. હવે સમજો કે કોઈ સ્કૂલની અંદર ત્રીજામાંથી નહીં પૂછાયું અને બીજામાંથી પૂછાય, તો કંઈ લૂંટાઈ નથી જવાનું, તમે બધું જ વાંચેલું હોય તો આપણને કોઈ મુશ્કેલી થવાની નથી. એટલે તૈયારી તો આપણે બધી જ કરવાના છે, કોઈક ચેપ્ટરમાંથી 2 પૂછાય તો કોઈકમાંથી 1 પૂછાય, આપણે દરેકે દરેક પ્રશ્નોના 1 વાક્યમાં જવાબ વાંચી લેવાના, એટલે કોઈ મુશ્કેલી ન થાય. પરંતુ આપણે બ્લુપ્રિન્ટના આધારે બનાવવાનો પ્રયત્ન કરેલો છે, એટલે તમારે ત્રીજા ચેપ્ટરમાંથી 2 પૂછાય એવી તૈયારી કરીશું. હવે વાત કરીએ વિભાગ સી. વિભાગ સી ની અંદર આપણને બધાએ એવું કહી દીધું કે 6 પ્રશ્નો પૂછાવાના અને 6 માંથી કેટલા લખવાના આપણે? 4. હવે 6 માંથી 4 લખવાના, પણ આ 6 કયા છે એ તો આપણને કોઈ કીધું જ નહીં. તો આ 6 કયા કયા? તો ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 1 માંથી 1 જ પ્રશ્ન, ચેપ્ટર નંબર 2 માંથી પણ 1 જ પ્રશ્ન, ચેપ્ટર નંબર જે 3 છે કે ચેપ્ટર નંબર 3 માંથી 2 પ્રશ્ન અને ચેપ્ટર નંબર 4 છે એમાંથી 2 પ્રશ્ન. એટલે યાદ શું રાખવાનું? પહેલામાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી 2 અને ચોથામાંથી 2. એટલે એમ જોવા જઈએ તો આપણા 6 પ્રશ્નો થઈ જાય. અને આ 6 પ્રશ્નોમાંથી લખવાના કેટલા? તો 6 માંથી 4 લખવાના અને 1ના કેટલા ગુણ? 2 ગુણ. એટલે વિભાગ સી આપણા માટે કેટલા માર્ક્સનો થવાનો? 8 માર્ક્સનો થવાનો. ખૂબ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજી લેજો. ત્યાર પછી વાત કરીએ વિભાગ ડી. હવે વિભાગ ડી ની અંદર કુલ 5 પ્રશ્નો પૂછવાના છે અને 5 માંથી આપણે લખવાના કેટલા? તો 5 માંથી લખવાના આપણે 3. દરેક ના કેટલા ગુણ? 3 ગુણ. એટલે આ વિભાગ ખરેખર જોવા જઈએ તો કેટલા માર્ક્સ નો થાય? 9 માર્ક્સ નો થાય. પરંતુ આ વિભાગ પૂછાવાનો ક્યાંથી એ હજુ સુધી કોઈને ખબર નથી. એટલા માટે એ વિભાગ માટે તૈયારી કઈ કરવાની? તો આપણી પાસે 1, 2, 3 અને 4 ચેપ્ટર છે. આ 4 ચેપ્ટર માંથી આપણને ક્યાંથી પૂછાશે? તો આપણને પહેલા ચેપ્ટર માંથી નહીં પૂછાય, કારણ કે એનું શું છે એ આપણે જોઈએ, કેવી રીતે નથી પૂછવાનું એ પછી હું સમજાય, ચિંતા નહીં કરતા, બધી જ ખબર પડી જશે. જે બીજું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય, ત્રીજું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય,
કદાચ ચોથામાંથી એકાદ પૂછાઈ શકે, પરંતુ ચોથામાંથી બી આપણે ગણતરી નહીં કરે તો પણ ચાલે, પણ ચોથામાંથી કદાચ એકાદ પૂછાઈ શકે. હવે હવે જે બાકી રહ્યો એક, એ એક પ્રશ્ન ક્યાંથી? બીજા અથવા ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય. તૈયારી બીજા ત્રીજાની કરવાની, પરંતુ જો પ્રશ્નો તમને આવડતા હોય અને ચોથામાં બી પૂછાઈ જાય તો કોઈ મુશ્કેલી થવાની નથી. હવે તૈયારી તો બીજા ત્રીજા માટે જ કરવાની, પહેલા ચેપ્ટરમાંથી તો પૂછાવા નથી, આ ફાઇનલ છે, કેમ નથી પૂછાવાનું વિડીયોનો અંતે આપણે જોઈએ. હવે વિભાગ ઈ, વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈની અંદર કુલ ચાર પ્રશ્નો પૂછાશે, અને ચારમાંથી સોરી કુલ વિભાગ ઈની અંદર કુલ ચાર નહીં પણ ત્રણ પ્રશ્નો પૂછાય, અને ત્રણમાંથી લખવાના કેટલા? બે પ્રશ્નો. પૂછાવાના ત્રણ, લખવાના બે. હવે વિભાગ ઈની અંદર આ ત્રણ પ્રશ્નો ક્યાંથી પૂછાશે એ જોઈએ. આપણી પાસે ચેપ્ટર કેટલા છે? ચાર. આ ચાર ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં પહેલા ચેપ્ટરમાંથી તો નથી જ પૂછાવાનું. ત્યાર પછી જે બીજું ચેપ્ટર છે એમાંથી એક પૂછાય, ત્રીજામાંથી નહીં પૂછાય, અને ચોથામાંથી એક. હવે આ ત્રીજા અને પહેલામાંથી નથી પૂછાવાનું, કારણ કે ત્રીજામાંથી ઘણા બધા પ્રશ્નો એ ડીમાં અને એફમાં આવવાના છે. એ ડીમાં પણ આવશે અને એફમાં પણ આવશે, એટલે ત્રીજું આપણે અહીંયા નહીં લઈએ. તો અહીંયા કયું ચેપ્ટર આવશે? તો અહીંયા બીજું ચેપ્ટર આવશે અને ચોથું ચેપ્ટર આવશે. બીજામાંથી અને ચોથામાંથી પહેલાં પણ અહીંયા અહીંયાથી જ પૂછાતું હતું. પહેલાં એટલે આ પહેલાં જ્યારે આપણી બ્લુપ્રિન્ટ આવેલી ત્યારે પણ બીજામાંથી અને ચોથામાંથી પૂછાતું. તો પ્રશ્નો કેટલા પૂછાવાના? ત્રણ. હવે ત્રણ પ્રશ્નો પૂછાય તો ક્યાં તો બીજામાંથી બે પૂછાય, એટલે બીજામાંથી એક વધારે પૂછાઈ જાય, અથવા ત્રીજા ચોથામાંથી. હવે સમજો કે મેં બીજામાંથી તૈયારી કરેલી હોય, એકની જગ્યાએ બે પૂછાઈ જાય તો પણ તમે લખી શકો, અને ચોથામાંથી તૈયારી કરેલી હોય, એકની જગ્યાએ બે પૂછાય તો પણ લખી શકો. એટલે બીજામાંથી એક, ચોથામાંથી એક, અને હવે શિક્ષક ધારે તો ચોથામાંથી પણ પૂછી શકે અને બીજામાંથી. એટલે હવે જે એક બાકી રહ્યો એ બે અથવા ચાર એમાંથી કોઈ પણ માંથી પૂછાઈ શકે. એટલે તૈયારી કરવા માટે બીજું ને ચોથું ચેપ્ટર આપણા માટે યોગ્ય રહેશે. હવે વાત કરીએ વિભાગ એફ, તો વિભાગ એફ ની અંદર પણ એવું જ છે, આપણને કુલ પ્રશ્નો પૂછાવાના ત્રણ, અને ત્રણ માંથી આપણે લખવાના કેટલા? બે. અને જો ત્રણ માંથી લખવાના બે હોય, એકના પાંચ માર્ક્સ હોય, તો આ વિભાગ એ દસ માર્ક્સ નો થવાનો છે. આ વિભાગ પૂછાવાનો ક્યાંથી? તો આપણી પાસે ચેપ્ટર 1, 2, 3 અને 4 છે, એમાંના જે છેલ્લા બે ચેપ્ટર છે એ બંને ચેપ્ટરમાંથી આપણે એક એક પ્રશ્નની તૈયારી કરીશું. એટલે ત્રીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન અને ચોથા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન. અને કોઈક શિક્ષક એવું કરશે, ત્રીજામાંથી બીજો પ્રશ્ન પણ લેશે અથવા ચોથામાંથી બીજો પ્રશ્ન પણ લેશે. એટલે બે પ્રશ્ન બંનેમાંથી એક તો આવશે જ, અને બાકીનો જે ત્રીજો પ્રશ્ન છે એ બેમાંથી કોઈ પણ એકમાંથી મૂકી શકે. એટલે ત્રીજામાંથી બે પૂછાય અથવા ચોથામાંથી બે પૂછાય, એ તો શિક્ષક ધારે એમાંથી પૂછી શકે. એ આપણે એવું કહી દઈએ કે ત્રીજામાંથી જ બે આવે, કોઈ એવું તમને કહે છાતી થોકીને બ્લુપ્રિન્ટમાં કે ત્રીજામાંથી જ બે આવે, તો એવું થવાનું નથી. જો પરીક્ષામાં કોઈ પૂછાય તો કોઈ જોવા જવા નથી. આ ગુજરાતની અંદર ઘણી બધી શાળાઓ છે, એટલે આપણે યાદ રાખીશું બંનેમાંથી એક એક, અને શિક્ષક કોઈ પણ શાળાનો કોઈ પણ શિક્ષક કોઈ પણ બેમાંથી એક એક પૂછી શકે. એટલે એમાં આપણું કંઈ જ આવવાનું નથી. આપણે તૈયારી એવી કરવાની કે ત્રીજામાંથી પૂછાય અને ચોથામાંથી પૂછાય. એટલે ત્રીજામાંથી બે પૂછાય તો પણ આપણને આવડે, અને ચોથામાંથી બે પૂછાય તો પણ આપણને આવડે, કારણ કે આપણે ત્રીજા અને ચોથાની તૈયારી કરવાના છે. એટલે આ પ્રમાણે પૂછાશે. હવે ખાસ અગત્યનું એ છે કે બ્લુપ્રિન્ટ પ્રમાણે માળખું બેસે કે નહીં. હવે જો મેં એટલા માટે એવું કીધું કે પહેલા ચેપ્ટરમાંથી નહીં પૂછાય, કારણ કે પહેલા ચેપ્ટરમાંથી એક વિકલ્પ, એક એક વાક્યમાં જવાબ અને એક બે માર્ક્સનો પ્રશ્ન. એટલે પહેલા ચેપ્ટરમાંથી આ ચાર માર્ક્સનું પૂછાશે, બીજું કંઈ જ નહીં પૂછાય. બાકીની તૈયારી તમારે કયા ચેપ્ટરમાંથી કરવાની? જો 14, 17 અને 15, એટલે આ ત્રણ ચેપ્ટરમાંથી બાકીને બધું જ તૈયારી કરી દેવાનું. એટલે કોઈ જ મુશ્કેલી નહીં થાય, અને આટલું તૈયારી કરો તો કોઈ વાંધો આવવાનો નથી. જો આપણે જોઈ લઈએ એની નીચે આપણને પેપર્સની અંદર બીજું બધું બી આપેલું છે, કેટલા પ્રશ્નો પૂછો, 10 પ્રશ્નો, 5 પ્રશ્નો, ત્યાર પછી અહીંયા લખેલું છે 4 પ્રશ્નો લખવાના એટલા 8 માર્ક્સ, ત્યાર પછી 3 પ્રશ્નો લખવાના એના 9 માર્ક્સ, ત્યાર પછી 2 પ્રશ્નો લખવાના એના 8 માર્ક્સ, અને ત્યાર પછીના 2 પ્રશ્નો લખવાના એના 10 માર્ક્સ. બાકી કોઈ જગ્યાએ એવું પૂછવામાં એવું નથી કે ક્યાંથી પૂછાવાનું છે. એટલે આ બ્લુપ્રિન્ટ એકદમ સાચી છે એવું ના કહી શકીએ, પણ આ બ્લુપ્રિન્ટ પર તમે તૈયારી કરો તો 90% આ બ્લુપ્રિન્ટ મુજબ જ પૂછાવાનું છે. 10% એવું બને કે બીજી કોઈ થોડો ઘણો ચેન્જ આવે, એટલા માટે આપણે એવું કીધું છે કે આમાંથી 9 પણ પૂછાય. પણ તમે 90% જો આ પ્રમાણે તૈયારી કરો ને તો કોઈ મુશ્કેલી નહીં થાય. જો કોઈ શિક્ષક એવું કહી દેતો હોય તમને, કે કોઈ યુટ્યુબ ચેનલ એવું કહી દેતી હોય તમને કે આમાંથી જ 2 પ્રશ્નો પૂછાય ને આમાંથી જ 1 પૂછાય, તો એ વાતમાં કોઈ દમ નથી. કારણ કે જે શિક્ષક જે સ્કૂલનો હોય તે શિક્ષક પોતાનું પેપર જે કરે એ કોઈને કહેવા જવાનું નથી કે ક્યાંથી પેપર કર્યું, પરંતુ આપણે બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરીશું. આ બ્લુપ્રિન્ટના આધારે જો તમે તૈયારી કરો તો તમને કોઈ મુશ્કેલી થવાની નથી. આભાર.